હેલો ફ્રેન્ડ્સ વેરી વોમ વેલકમ ટુ એલ કે એકેડેમી આઈ હોપ એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડૂઈંગ વેલ એટ યોર હોમ તો આજે આપણે નવેમ્બર કરંટ અફેર્સના જે ટૉપિક્સ છે તેને કવર કરીશું આઈ હોપ કે તમે પાછલો લેક્ચર જોયો છે પાછળના બધા જ લેક્ચર જોયા છે કારણ કે દેર આર મલ્ટિપલ ટૉપિક્સ કે જે આગળ ઓલરેડી ચાલી ગયા છે તેના અપડેટેડ વર્ઝન હશે અથવા તો અપડેટેડ ટૉપિક હશે રાઈટ સો હા પ્લીઝ ગો થ્રુ ઓલ ધ પ્રીવિયસ લેક્ચર્સ અને એમાં જો તમને કોઈ ડાઉટ હોય તો તમે અમને પૂછી શકો છો આજનો જે આપણો પહેલો ટોપિક છે તે રિલેટેડ છે પર્યાવરણના સબ્જેક્ટ સાથે એન્વાયરમેન્ટ સાથે અને એ છે એમેઝોન ડીફોરેસ્ટેશન અથવા તો એમેઝોન વન નાબુ બરાબર તો એક સર્વે આવ્યો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ એમેઝોનના જંગલોમાં જે ડિફોરેસ્ટેશનનો જે દર છે જે ડિફોરેસ્ટેશનનો રેટ છે તે ધીરે ધીરે શું થતો જાય છે વધતો જાય છે બરાબર અને એનું કારણ જ્યારે શોધવામાં આવ્યું ત્યારે એનું કારણ એ મળ્યું કે ભાઈ નાના ખેડૂતોને જમીનની જરૂર છે ઇન્ડસ્ટ્રીને જમીનની જરૂર છે અને એમેઝોનના જંગલોવાળા જે દેશો છે તે બેસિકલી અંડર ડેવલપડ અથવા તો ડેવલપિંગ કન્ટ્રીઝ છે તો ત્યાં ઔદ્યોગિકીકરણને કારણે એમેઝોનના જંગલો શું થતાં જાય છે ધીરે 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 નાબૂદ થતા જાય છે અને ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે એમેઝોનના જંગલો જે અત્યાર સુધી કાર્બનનું શોષણ કરતા હતા એ હવે કાર્બનનું ઉત્સર્જન કરવાની શરૂઆત કરે છે તો તાજેતરમાં એવું જાણવા મળ્યું છે કે બ્રાઝિલના એમેઝોનમાં જંગલોનો નાશ કરવામાં આવેલો વિસ્તાર અગાઉના વર્ષ કરતાં બાવીસ વર્ષના ઉછાળા પછી બાવીસ પર્સન્ટેજના ઉછાળા પછી પંદર વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે અગાઉ એક અભ્યાસ દર્શાવે છે કે એમેઝોનના જંગલોએ તેને શોષવાને બદલે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરવાનું હવે શરૂ કર્યું છે આપણે જ્યારે ગયા વખતે કોપ ટ્વેન્ટી સિક્સની વાત કરેલી ત્યારે આપણે જોયેલું કે ભાઈ ઘણા બધા દેશોએ કાર્બન ઉત્સર્જન માટેના પોતાના જે ગોલ્સ છે તે નક્કી કર્યા છે અને અહીંયા જુઓ આપણે એક નવી સમસ્યા આપણી સામે આવીને ઊભી રહી છે કે જે આખી દુનિયાનું મોટામાં મોટું જે વર્ષાવન છે જે અત્યાર સુધી કાર્બનનું શોષણ કરતું હતું અને જેને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવતું હતું તેણે હવે સીઓ ટુનું ઉત્સર્જન કરવાનું શરૂ કર્યું છે સમય જતાં વૈશ્વિક આબોહવા પરિવર્તન એટલે કે ગ્લોબલ વોર્મિંગ અને વધુ વન નાબૂદી એમેઝોનમાં તાપમાનમાં વધારો અને બદલાતી વરસાદની પેટર્ન તરફ દોરી જશે જે નિશંકપણે પ્રદેશના જંગલો પાણીની ઉપલબ્ધતા જૈવવિવિધતા એટલે કે બાયોડાઇવર્સિટી કૃષિ તથા માનવ સ્વાસ્થ્યને આવનારા વર્ષોમાં અસર કરશે બરાબર જે આપણા માટે બહુ સારા સમાચાર નથી કેમ કારણ કે એમેઝોનના વર્ષાવનો ઓવરઓલ બાયોડાઇવર્સિટી માટે પૃથ્વીના એન્વાયરમેન્ટલ સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી હતા પણ અહીંયા આપણને એમાં ડિગ્રેડેશન થતું જોવા મળે છે બરાબર તો જો એમ જે એનો રેટ છે એન્યુઅલ ડિફોરેસ્ટેશનનો તે અહીંયા બતાવવામાં આવ્યો છે તો જો બે હજાર એકવીસમાં છેલ્લા પંદર વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે જે ડિફોરેસ્ટેશનનો રેટ છે તે સૌથી શું છે સૌથી વધારે છે એમેઝોનમાં વન નાબૂદીનું કારણ શું છે તો પહેલું છે પશુપાલન તો એમેઝોન રેઇન ફોરેસ્ટમાં વન નાબૂદીનું એક મુખ્ય કારણ એ બીફના સેવન સાથે જોડાયેલું છે પશુઓને ચરવા માટે ગોચરની જમીન બનાવવા માટે વૃક્ષોને કાપીને અને જંગલને બાળીને જંગલનો વિશાળ વિસ્તાર સાફ કરવામાં આવે છે તો જો બ્રાઝિલ નામનો જે દેશ છે તે દુનિયાનો મુખ્ય સપ્લાયર છે બીફ માટે એટલે કે ગૌમાંસ માટેનો દુનિયાનો મુખ્ય સપ્લાયર છે હવે જ્યાં સુધી ગાયને ચરવા માટેના સ્થળો નહીં હોય ત્યાં સુધી એ બીફનું સારી ક્વોલિટીના બીફનું એક્સપોર્ટ થઈ શકે નહીં એટલા માટે શું થાય છે કે જંગલોને કાપીને જંગલોને બાળીને ગોચર માટેની જમીન તૈયાર કરવામાં આવે છે ગાયોને ચરવા માટેની જમીન તૈયાર કરવામાં આવે છે તો પશુઓને ચરવા માટે ગોચરની જમીન બનાવવા માટે વૃક્ષો કાપીને અને જંગલને બાળીને જંગલનો વિશાળ વિસ્તાર સાફ કરવામાં આવે છે બ્રાઝિલ યુનાઇટેડ સ્ટેટ્સ અને ચાઇના જેવા દેશોમાં બીફનો મુખ્ય સપ્લાયર છે જે બે હજાર ઓગણીસમાં વન પોઈન્ટ એટી ટુ મિલિયન ટન નિકાસ કરે છે નાના ખેતી તો લાંબા સમયથી એમેઝોન રેઇન ફોરેસ્ટમાં વન નાબૂદીના મુખ્ય ડ્રાઈવર તરીકે ગણવામાં આવે છે પશુપાલનની જેમ નાના પાયાની ખેતી માટે વિવિધ પ્રકારના પાક અને ચરવા માટે જમીન સાફ કરવા માટે જંગલને કાપી અને બાળી નાખવા જરૂરી છે આગ લાગે છે તો જેને આપણે ગુજરાતી સાદી ભાષામાં દાવા નળ કહીએ બરાબર તો અન્ય પ્રકારના જંગલોથી વિપરીત એમેઝોન બળવા માટે વિકસિત થયું નથી અને એમેઝોનના બેસિનમાં વાસ્તવમાં વન નાબૂદી દ્વારા આગને ઉત્તેજિત કરી શકાય છે તેમનું નામ સૂચવે છે તેમ વરસાદી જંગલોમાં ભેજનું પ્રમાણ ઊંચું હોય છે જે તેમને આગથી બચાવવામાં મદદ કરે છે જુઓ એમેઝોનના જંગલો વરસાદી જંગલો છે એટલે ત્યાં તમને વર્ષનો મોટો ભાગનો સમય ઓટોમેટિકલી વર્ષા વરસાદ થતો હોય છે તો એ સૂકા જંગલો નથી એટલે કે ત્યાં દાવાનળ લાગવાનો ભય નથી પરંતુ જ્યારે આપણે જંગલો કાપતા જઈએ છીએ અને વરસાદની પેટર્નમાં જ્યારે ચેન્જીસ આવે છે ત્યારે અન્ય સૂકા જંગલોની જેમ એમેઝોનમાં પણ દાવાનળ ફેલાવવાના કિસ્સા આપણને છેલ્લા થોડા વર્ષોમાં જોવા મળ્યા છે બરાબર ઔદ્યોગિક કૃષિ કામગીરી એ ચોથું કારણ છે વન નાબૂદી માટેનું તો એમેઝોન રેઇન ફોરેસ્ટમાં ઔદ્યોગિક કૃષિ કામગીરી વધુને વધુ સામાન્ય બની રહી છે અન્ય કારણો તો ખાણકામની કામગીરી એટલે કે માઇનિંગની કામગીરી સોના જેવા ખનિજો માટે એમેઝોનના જંગલને વધુને વધુ નુકસાન પહોંચાડે છે રસ્તાઓ તથા ડેમ સહિતની લોન અને માળખાકીય ખર્ચના સ્વરૂપમાં સરકારી પ્રોત્સાહનોમાં વધારો તો જેમ મેં પહેલાં જ કીધું તેમ કે એમેઝોન જે જે દેશોમાં આવેલો છે પ્રસરેલો છે એમેઝોનના જંગલો તે મુખ્યત્વે અંડર ડેવલપ્ડ અથવા તો ડેવલપિંગ નેશન છે સાઉથ અમેરિકામાં આવેલા બરાબર દક્ષિણ અમેરિકામાં આવેલા તો ત્યાં હવે ધીરે ધીરે ઔદ્યોગિકીકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વધતું જાય છે જેને કારણે ડેમની સંખ્યામાં વધારો થવો રોડ્સ બનવા હાઈવે બનવા નેશનલ હાઈવે બનવા ક્રોસ બોર્ડર લોજિસ્ટિકના જે સપોર્ટ છે તે વધવા એને કારણે જંગલોને કાપવાની જે પ્રવૃત્તિ છે તે તેમાં છેલ્લા થોડા વર્ષોમાં આપણને વધારો જોવા મળ્યો છે શું છે એમેઝોનના જ વરસાદી જંગલો બેસિકલી તો આ વિશ્વના સૌથી મોટા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે જે ઉત્તર દક્ષિણ અમેરિકામાં એટલે કે દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં એમેઝોન નદી અને તેની ઉપનદીઓના ડ્રેનેજ બેસિન પર કબજો કરે છે અને બહુ મોટો ઘણા બધા દેશોમાં ફેલાયેલા આ જંગલો છે એમેઝોનના બરાબર ઉષ્ણકટિબંધીય જંગલો બંધ કેનોપી જંગલો છે જે વિશ્વવૃત્તની ઉત્તર અથવા દક્ષિણમાં અઠ્યાવીસ ડિગ્રીની અંદર વિકસતા જોવા મળે છે બરાબર તો ભારતનો જે નોર્થનો જે ભાગ છે બેસિકલી ત્યાં પણ આપણને આવા જંગલો જોવા મળે છે તે ખૂબ જ ભીના સ્થળો છે જ્યાં દર વર્ષે બસો સેન્ટીમીટરથી વધુ વરસાદ થાય છે કાં તો મોસમી અથવા આખા વર્ષ દરમિયાન બરાબર તો જેમ મેં તમને કીધું તેમ કે આખા વર્ષ દરમિયાન લગભગ તમને વરસાદી ભેજવાળું વાતાવરણ ત્યાં જોવા મળે છે ને એટલા માટે તે ખૂબ જ ભીના સ્થળો છે જ્યાં બસો સેન્ટીમીટરથી વધુ વરસાદ આપણને જોવા મળે છે તાપમાન એક સરખું ઊંચું હોય છે વીસ ડિગ્રીથી પાંત્રીસ ડિગ્રી વચ્ચે આ જંગલો એશિયા ઓસ્ટ્રેલિયા આફ્રિકા દક્ષિણ અમેરિકા મધ્ય અમેરિકા મેક્સિકો અને ઘણા પેસિફિક ટાપુઓ પર પણ જોવા મળે છે એમેઝોન એક વિશાળ બાયોમ છે જે આઠ ઝડપથી વિકાસશીલ દેશોમાં ફેલાયેલો છે કયા કયા દેશો તો કે બ્રાઝિલ બોલિવિયા પેરુ એક્વાડોર કોલંબિયા વેનેઝુએલા ગુયાના અને સુરીનામ તથા ફ્રેન્ચ ગુયાના જે ફ્રાન્સનો ફોરેન ટેરિટરી છે અથવા ફ્રાન્સનો વિદેશી કબજાવાળો પ્રદેશ છે તો આ આઠ દેશોમાં એમેઝોનના જંગલો ફેલાયેલા છે અને બધા જ વિકાસશીલ દેશોની કેટેગરીમાં આવે છે બધા જ સાઉથ અમેરિકા કોન્ટિનેન્ટમાં એટલે કે દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા દેશો છે એમેઝોન તટપ્રદેશના એંસી ટકા કવર વરસાદી અને તેઓ વિશ્વની જમીન પ્રજાતિઓ લગભગ પાંચ વન ફિફ્થ બરાબર તો ટોટલ જે દુનિયા પર જે આપણને ફ્લોરા ફોનાની પ્રજાતિઓ જોવા મળે છે એની વન ફિફ્થ પ્રજાતિ એમેઝોનના જંગલોમાં છે તથા ઘણી બધી જાતના સ્વદેશી જૂથો અને અલગ અલગ જાતિઓ સહિત ત્રીસ મિલિયન લોકોને પણ એમેઝોન જંગલ ઘર પ્રોવાઈડ કરે છે રહેઠાણ પૂરું પાડે છે એમેઝોન તટપ્રદેશના વિશાળ છે એક વિસ્તાર છ મિલિયન ચોરસ કિલોમીટર સાથે આવરી લે છે જે લગભગ બે ભારત જેટલું માપ છે બરાબર તો એમેઝોનના જે જંગલો છે તે ભારત કરતાં બમણું એરિયાવાઈઝ વિસ્તાર ધરાવે છે તટપ્રદેશ જે એમેઝોનનો છે તે વિશ્વના દરિયામાં તાજા પાણીના પ્રવાહના વીસ વીસ ટકા જેટલું ઉત્પાદન કરે છે બ્રાઝિલના કુલ વિસ્તારના લગભગ ચાળીસ ટકા વિસ્તાર એમેઝોનના જંગલો છે તે ઉત્તરમાં ગુયાના આઈલેન્ડ પશ્ચિમમાં એન્ડીઝની પર્વતમાળા દક્ષિણમાં બ્રાઝિલના મધ્ય ઉચ્ચ પ્રદેશ તથા પૂર્વમાં એટલાન્ટિક મહાસાગરથી ઘેરાયેલું છે બરાબર તો આપણે એની જ્યોગ્રાફીની વાત કરી હવે આપણે એની જ્યોગ્રાફી જોઈ લઈએ નકશા પર તો જો પૃથ્વીના નકશા પર આ જે પ્રદેશ તમને દેખાય છે બરાબર આ છે દક્ષિણ અમેરિકા ખંડ એની જમણી બાજુએ આફ્રિકા ખંડ આવેલો છે અહીંયા ડાબી બાજુ તમે જાઓ તો અહીંયા અહીંયા તમને જાપાન દેશ જોવા મળે બરાબર અને હાઈલાઇટ કરીને આપણે જોઈએ છે તો જો આ જે છે તે અહીંયાથી એનું જોડાણ છે યુએસએ સાથે બરાબર અથવા તો નોર્થ અમેરિકા ખંડ સાથે દક્ષિણ અમેરિકા ખંડમાં આપણે તમે જોયું કે વેનેઝુએલા ગુયાના સુરીનામ ફ્રેન્ચ ગુયાના કોલંબિયા બ્રાઝિલ બોલિવિયા પેરુ ઇક્વાડોર આટલા ભાગમાં તમને એમેઝોન જંગલો જોવા મળશે અહીંયા તમને ચીલી નામનો દેશ જોવા મળશે બરાબર આ બાજુ એટલાન્ટિક ઓશન છે અને આખો એમેઝોન બાયોમ અથવા તો એમેઝોન બેસિનનો પ્રદેશ તમને અહીંયા જોવા મળશે જ્યોગ્રાફીમાં તમે ઓલરેડી ભણી ચૂક્યા છો એની સાથે લિંક કરીને તમે આ સબ્જેક્ટને ભણી શકો છો અથવા તો આ ટોપિકને જોઈ શકો છો વન નાબૂદીનો સામનો કરવા માટે શું પહેલ કરવામાં આવી છે તો સીઓપી ટ્વેન્ટી સિક્સ આબોહવા સમિટ દરમિયાન જેની આપણે ગયા વખતે ગયા લેક્ચરમાં ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે તો સીઓપી ટ્વેન્ટી સિક્સ આબોહવા સમિટ દરમિયાન બે હજાર ત્રીસ સુધીમાં વન નાબૂદીને સમાપ્ત કરવા અને તેને પાછું ખેંચવાનું વચન આપનાર રાષ્ટ્ર સંખ્યાબંધ રાષ્ટ્રોમાં બ્રાઝિલ હતું બરાબર એટલે કે આપણે ડેવલપમેન્ટ માટે ઝાડોને કાપીશું નહીં એવું કમિટમેન્ટ બ્રાઝિલે ઓલરેડી આપી દીધું છે લીડર્સ સમિટ ઓન ક્લાઇમેટ ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં લીફ એટલે કે લોઅરિંગ એમિશન બાય એક્સેલરેટિંગ ફોરેસ્ટ ફિનાન્સ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી તથા આર પ્લસ પહેલ કે જે વિકાસશીલ દેશોમાં વન કાર્બન સ્ટોકના સંરક્ષણ જંગલોના ટકાઉ વ્યવસ્થાપન અને વન નામોદી અને જંગલના ક્ષયમાંથી ઉત્સર્જન ઘટાડવા માટે આબોહવા પરિવર્તનના શમનના વિકલ્પોમાંથી એક છે બરાબર ચાલો તો આ વાત થઈ એમેઝોન ડીફોરેસ્ટેશન અંગેની નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે કાયદો રદ કરવો તો જો અત્યારે આ કેમ આપણે ભણીએ છીએ આ તમારો એકચ્યુઅલી પોલિટી સાથે જોડાયેલો ટૉપિક છે પરંતુ અત્યારે કેમ આપણે ભણીએ છીએ કારણ કે તાજેતરમાં થોડા દિવસ પહેલાં ગુરુપૂરબના ઓકેઝન પર આપણા પ્રધાનમંત્રીએ જે વિવાદાસ્પદ ફાર્મ લોઝ હતા તેને પરત લેવાની જાહેરાત કરી છે બરાબર હવે જાહેરાત કરી એટલે એનો મતલબ એ નથી કે બીજે દિવસથી કાયદાઓ રદ થઈ ગયા ના કાયદાઓ રદ કરવા માટે આપણી એક પ્રોસેસ છે તો એને આપણે જોવાની છે બરાબર ફાર્મ બિલ્સ અંગે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું આવનારા લેક્ચર્સમાં તાજેતરમાં ભારતના વડાપ્રધાને જાહેરાત કરી હતી કે બે હજાર વીસમાં પસાર થયેલા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા સંસદના આગામી શિયાળુ સત્રમાં રદ કરવામાં આવશે બરાબર તો થોડાક દિવસમાં સંસદનું શિયાળુ સત્ર ચાલુ થશે એમાં કાયદાઓને પરત લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને થોડા દિવસ પહેલાં જ કેબિનેટે ઓલરેડી એ બિલ પસાર કરવાની મંજૂરી આપી દીધી છે કી પોઈન્ટ શું છે તો બંધારણની કલમ બસો પિસ્તાળીસ સંસદને સમગ્ર ભારતના કોઈપણ ભાગ માટે કાયદા બનાવવાની સત્તા આપે છે અને રાજ્ય વિધાનસભાઓને રાજ્ય માટે કાયદો બનાવવાની સત્તા આપે છે સંસદ એ જ જોગવાઈથી એટલે કે બસો પિસ્તાળીસ અંતર્ગત જ કાયદાને રદ કરવાની તેની સત્તાને ખેંચે છે રદ કરવા માટે સંસદની સત્તા બંધારણ હેઠળ કાયદો ઘડવા જેટલી જ છે એટલે કે જે રીતે સંસદ કોઈ વિષય પર કાયદો ઘડી શકે છે તે જ રીતે સંસદ કોઈ વિષય પર કાયદો બનેલો કાયદો રદ પણ કરી શકે છે કાયદો કાં તો તેની સંપૂર્ણતામાં આંશિક રીતે અથવા તો તે હદ સુધી રદ કરી શકાય છે કે તે અન્ય કાયદાઓનું ઉલ્લંઘન કરે છે તો ક્યાં તો તેને તમે પાર્શિયલી રદ કરી શકો અથવા તો સંપૂર્ણપણે પણ રદ કરી શકો અથવા તો એ બધી કોઈ બીજા કાયદા સાથે ક્લેશ થતો હોય તો એ કારણસર પણ એને રદ કરી શકાય સૂર્યાસ્ત કલમ એટલે કે સનસેટ ક્લોઝ તો કાયદામાં સનસેટ ક્લોઝ પણ હોઈ શકે છે કોઈ ચોક્કસ તારીખ કે જેના પછી તેઓ અસ્તિત્વમાં નથી બરાબર માની લો કે ભાઈ મેં બે હજાર વીસમાં કોઈ કાયદો બનાવ્યો પણ મેં કોઈ નિશ્ચિત સમસ્યાને હલ કરવા માટે કોઈ નિશ્ચિત સમય સુધી જ જ્યારે હું કોઈ કાયદો બનાવું છું ત્યારે હું શું કરી શકું કે કાયદો બનાવતી વખતે જ મેં એની એક્સપાયરી ડેટ નાખી દઉં છું બરાબર કે ભાઈ આ કાયદો બે હજાર પચીસની સો એન્ડ સો ડેટથી અસ્તિત્વમાં રહેશે નહીં અમલમાં રહેશે નહીં આ કિસ્સામાં મારે સંસદમાં ફરીવાર બિલ લાવીને એને નાબૂદ કરાવવા માટેની આખી પ્રક્રિયા કરવી પડતી નથી બરાબર ઉદાહરણ તરીકે આતંકવાદ વિરોધી કાયદો ટેરરિસ્ટ એન્ડ ડિસેપ્ટિવ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ જેને સામાન્ય રીતે ટાડા તરીકે ઓળખવામાં આવે છે તેમાં સૂર્યાસ્ત કલમ હતી અને તેને ઓગણીસો પંચાવનમાં સમાપ્ત કરવાની મંજૂરી કાયદો બનાવતી વખતે જેમાં નાખી દેવામાં આવી હતી બરાબર જ્યાં આવી એક્સપાયરી ડેટ નથી ત્યાં તમારે સંપૂર્ણ પ્રક્રિયા ફોલો કરવી પડે કાયદો રદ કરવા માટેની સંસદ દ્વારા રદ કરવું તો એવા કાયદાઓ કે જેમાં સૂર્યાસ્ત કલમ નથી એટલે કે જેમાં સનસેટ ક્લોઝ દાખલ કરવામાં નથી આવેલો કે જેમાં એક્સપાયરી ડેટ નાખવામાં નથી આવેલી સંસદે આવો કાયદો રદ કરવા માટે બીજો કાયદો પસાર કરવો પડશે અને હું તમને બધાને રેકમેન્ડ કરીશ કે આવનારું શિયાળુ સત્ર જે છે તેને બહુ ધ્યાનથી જોવામાં આવે કારણ કે ડિસેમ્બરમાં આપણી જીપીએસસીની એક્ઝામ છે તો આપણને ઘણી બધી માહિતી પોલિટી સંબંધિત એ સંસદીય કાર્યવાહીમાંથી મળી શકે કાયદાને બે રીતે રદ કરી શકાય છે એક તો વટહુકમ દ્વારા અથવા તો કાયદા દ્વારા વટહુકમ એટલે શું અધ્યાદેશ જેને આપણે કહીએ તો જો કોઈ વટહુકમનો ઉપયોગ કરવામાં આવે તો તેને છ મહિનાની અંદર સંસદ દ્વારા પસાર પસાર કરાયેલા કાયદા દ્વારા બદલવાની જરૂર પડશે જો વટહુકમ સમાપ્ત થઈ જાય છે કારણ કે તેને સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી તો રદ કરાયેલ કાયદો પુનઃજીવિત થઈ શકે છે કાયદા દ્વારા રદ કરવું એટલે શું તો સરકારે સંસદના બંને ગૃહોમાં કૃષિ કાયદાને રદ કરાવવા માટેનો નવો કાયદો પસાર કરવો પડશે અને તે અમલમાં આવે તે પહેલાં રાષ્ટ્રપતિની સંમતિ પ્રાપ્ત કરવી પડશે એટલે જે રીતે પાસ કરવાની જે પ્રોસીજર છે તે જ પ્રોસીજર હવે કાયદાને રદ કરાવવા માટે સંસદે સ્લેશ સરકારે ફોલો કરવી પડશે ત્રણેય કા ફાર્મ કાયદાઓ એટલે કે ત્રણેય કૃષિ બિલ એક જ કાયદા દ્વારા રદ કરી શકાય છે સામાન્ય રીતે આ હેતુ માટે રિપિલિંગ અને અમેન્ડમેન્ટ શીર્ષક ધરાવતા બિલ રજૂ કરવામાં આવશે તે અન્ય બિલોની જેમ જ પ્રક્રિયામાંથી પસાર થશે છેલ્લી વખત રદ કરવાની અને સુધારવા સુધારો કરવાની જોગવાઈ બે હજાર ઓગણીસમાં લાગુ કરવામાં આવી હતી જ્યારે કેન્દ્ર સરકારે અઠ્ઠાવન અપ્રચલિત કાયદાઓને રદ કરવાની બરાબર આ અઠ્ઠાવન કાયદાઓ એવા હતા કે જે બ્રિટિશ સમયથી એમ જ ચાલ્યા આવતા હતા અને હાલના સમયમાં એની કોઈ બહુ નોર્મલ જોગવાઈ આપણને મળતી હતી નહીં બરાબર તો આવા કાયદાઓને બે હજાર ઓગણીસમાં આપણે શું કર્યું રદ કર્યા જ્યારે અઠ્ઠાવન અપ્રચલિત કાયદાઓને રદ કરવાની અને આવકવેરા અધિનિયમ ઓગણીસો એકસઠ અને ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એક્ટ ટ્વેન્ટી સેવન્ટીનમાં નાના સુધારા કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે આપણે આ પ્રક્રિયાના સાક્ષી બનેલા બરાબર તો આ રીતે કાયદાને રદ કરવા માટે આપણી પાસેના અલગ અલગ રસ્તાઓ છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે ઇન્ટરનેશનલ રિલેશન અને આંતરરાષ્ટ્રીય સંધિ સાથે જોડાયેલો ટૉપિક છે અને એ છે કુલભૂષણ જાધવ કેસ તો જો હું આને તમને બેકગ્રાઉન્ડ આપી દઉં ઘણા બધાને ખબર જ હશે કારણ કે આપણે લોકડાઉન સમયે જ્યારે આપણે ઓનલાઈન લેક્ચર્સ આપેલા તમને લોકોને ત્યારે એમાં આપણે ઓલરેડી આ કવર કરી ચૂક્યા છે કુલભૂષણ જાધવ કેસ શું છે તો પાકિસ્તાને એક ભારતીય નાગરિકને જાસૂસીના આરોપસર પોતાને ત્યાં ધરપકડ કરીને કોઈપણ કાર્યવાહી વગર ફાંસીની સજા સંભળાવી દીધી જેની સામે ભારત આઈસીજી એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ગયું અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પાકિસ્તાનને આદેશ આપવામાં આવ્યો કે ભાઈ તમે વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે અને એટલે તાત્કાલિક અસરથી ભારતને કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવે જેથી કરીને તમામ કાયદાકીય પ્રક્રિયાઓ દ્વારા કુલભૂષણ જાધવના કેસની સુનાવણી કરી શકાય બરાબર અને આનાથી પાકિસ્તાનની ઇન્ટરનેશનલ માર્કેટમાં ખરખરી થઈ મજાક મજાકડી કેમ કારણ કે વીએના સંધિનું પાલન કરવામાં આવ્યું નથી હવે વીએના સંધિ એટલે શું તો વીએના સંધિ અંતર્ગત જે નિયમો લખવામાં આવ્યા છે તે નિયમો અનુસાર બે દેશો એકબીજાના નાગરિકો સાથે કેવી રીતના વર્તન કરશે એકબીજાના ડિપ્લોમેટ્સ એકબીજાના સાયન્ટિસ્ટ ધરપકડ કરાયેલા કેદીઓ સાથે કેવી રીતના વર્તન કરશે કયા કયા પ્રોટોકોલનું પાલન કરશે તે નિયમો અથવા તો તે ગાઈડલાઇન્સ એમાં લખવામાં આવી છે બરાબર તો તાજેતરમાં પાકિસ્તાની સંસદે ભારતીય મૃત્યુદંડના કેદી કુલભૂષણ જાધવને સૈન્ય અદાલત એટલે કે મિલિટરી અદાલત દ્વારા તેની દોષિત ઠરાવની વિરુદ્ધ સમીક્ષા અપીલ દાખલ કરવાનો અધિકાર આપવા માટેનો એક કાયદો ઘડ્યો છે આ બિલ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના આદેશને લાગુ કરવા માટે ઘડવામાં આવ્યું હતું જો કે ભારત નિર્દેશ કરે છે કે કાયદામાં ઘણી ક્ષતિઓ છે અને તે પગલાં આઈસીજેના આદેશને અક્ષર અને ભાવનામાં લાગુ કરવા માટે જરૂરી છે તો ભારત આ નવા કાયદાનો સ્વીકાર નથી કરતું કેમ કારણ કે એમાં ઘણી બધી ક્ષતિઓ એટલે કે ઘણા બધા ફ્લોઝ ભારતીય સંસદે ઓબ્ઝર્વ કર્યા છે કુલભૂષણ જાધવ કેસ શું છે તો એકાવન વર્ષીય ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવને એપ્રિલ બે હજાર સત્તરમાં પાકિસ્તાનની લશ્કરી અદાલતે જાસૂસી અને આતંકવાદના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી ડિસેમ્બર બે હજાર સત્તરમાં જાદવની પત્ની અને માતાને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી હતી જેમાં ભારતે પાકિસ્તાનના દાવા સામે વિરોધ કર્યો હતો કે આ આઈસીજે ખાતેનું કોન્સ્યુલર એક્સેસ છે જુઓ પત્ની અને માતાને મળવા દેવામાં આવે એ કોઈક પ્રકારનું કોન્સ્યુલર એક્સેસ નથી કોન્સ્યુલર એક્સેસનો મતલબ શું છે કે ભારતીય તરફથી કુલભૂષણ જાધવના મનપસંદ વકીલને અથવા તો લોયરને એમની સાથે મુલાકાત કરવા દેવામાં આવે કોન્સ્યુલર એક્સેસનો ઇન્કાર કર્યો પાકિસ્તાને ભારતે જાદવને કોન્સ્યુલર એક્સેસને ઇન્કાર કરવા વિયેના કન્વેન્શન અંતર્ગત અને મૃત્યુદંડની સજાને પડકારવા બદલ પાકિસ્તાન વિરુદ્ધ આઈસીજેનો સંપર્ક કર્યો હતો આઈસીજે શું ચુકાદો આપેલો તો બે હજાર ઓગણીસમાં આઈસીજે ચુકાદો આપ્યો હતો કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ જાધવની સજાની અસરકારક સમીક્ષા અને પુનર્વિચાર પોતાની પસંદગી દ્વારા પ્રદાન કરવા માટે બંધાયેલું છે પાકિસ્તાને શું જવાબ આપેલો એના પર કે ભાઈ આઈસીજેના આદેશને પગલે પાકિસ્તાની સરકારે જાધવને રિવ્યૂ અપીલ ફાઇલ કરવાની મંજૂરી આપવા માટે એક વિશેષ વટહુકમ બહાર પાડ્યો હતો પાકિસ્તાની સંસદે આઈસીજેના ચુકાદા હેઠળની જવાબદારી પૂરી કરવાના ઉદ્દેશ્યથી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ બિલ ટ્વેન્ટી ટ્વેન્ટી વન પસાર કર્યું છે બરાબર તો જુઓ યુઅઅલી આઈસીજેનો ચુકાદો માનવો કોઈપણ દેશ માટે લીગલી બાઇન્ડિંગ નથી પરંતુ પાકિસ્તાનની અત્યારે જે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર જે પોઝિશન છે એ પોઝિશનમાં પાકિસ્તાન આઈસીજેના ચુકાદાને બાયપાસ કરવાની કે અવગણવાની હિંમત કરી શકતું નથી અને ભારતની જે પોઝિશન છે એની સામે ભારતે ડોમિનેશન વાપરીને પાકિસ્તાનને કોન્સ્યુલર એક્સેસ આપવા પર મજબૂર કર્યું છે કાયદામાં ખામીઓ શું છે તો કોઈ સ્પષ્ટ નકશો નથી કે ભાઈ કઈ રીતના આગળ કુલભૂષણ જાધવને ન્યાય અપાવવા માટેની પ્રક્રિયા ચાલશે તો ભારત માને છે કે આ બિલ કુલભૂષણ જાધવના કેસમાં અસરકારક સમીક્ષા અને પુનર્વિચારની સુવિધા માટે કોઈ મશીનરી બનાવ્યા વિના પાકિસ્તાન દ્વારા પસાર કરાયેલ બે હજાર ઓગણીસના વટહુકમને પુનરાવર્તિત કરે છે મ્યુનિસિપલ કોર્ટને અસાધારણ સત્તા આપવામાં આવી છે તે પાકિસ્તાનમાં મ્યુનિસિપલ કોર્ટને નિર્ણય લેવા માટે આમંત્રિત કરે છે કે કોન્સ્યુલર એક્સેસ પ્રદાન કરવામાં નિષ્ફળતાને કારણે જાધવને કોઈ પૂર્વગ્રહ થયો છે કે નહીં આ સ્પષ્ટપણે મૂળભૂત સિદ્ધાંતનો ભંગ છે કે મ્યુનિસિપલ કોર્ટ ઓર્બિટર ન હોઈ શકે શું એ રાજ્યએ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેની જવાબદારીઓ પૂરી કરી છે કે કેમ તે વધુમાં મ્યુનિસિપલ કોર્ટને અપીલમાં બેસવા માટે પણ આમંત્રિત કરે છે તો મ્યુનિસિપલ કોર્ટને આ બધી સત્તા આપી શકાય નહીં જ્યારે વિદેશી નાગરિક માટે આપણે સત્તા સંભળાવતા હોઈએ બરાબર ભારત માટે અસરકારક સમીક્ષા અને પુનર્વિચારણાની અસરો શું છે તો અસરકારક સમીક્ષા અને પુનર્વિચાર એ એક વાક્ય છે જે સમીક્ષાથી અલગ છે કારણ કે કોઈ સ્થાનિક અભ્યાસક્રમમાં એની કોઈ પરમેનન્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી તે કોન્સ્યુલર એક્સેસ આપીને સંરક્ષણ તૈયાર કરે છે જે અલ્ટિમેટલી જાદવને મદદ કરશે તેનો અર્થ એ થાય છે કે પાકિસ્તાને આરોપો અને પુરાવાઓ પણ જાહેર કરવા પડશે જેના વિશે અત્યાર સુધી તે એકદમ અપારદર્શક રહ્યું છે બરાબર અત્યાર સુધીને એમ જ ફાંસીની સજા સંભળાવી દેવામાં આવેલી કુલભૂષણ જાદવને હવે એણે બધા જ પુરાવાઓ દુનિયાની સમક્ષ મૂકવા પડશે પાકિસ્તાને એ પણ જાહેર કરવું પડશે કે સૈન્ય દ્વારા જાધવની કબૂલાત કયા સંજોગોમાં લેવામાં આવી હતી તેનો અર્થ એ છે કે જાધવને કોઈ પણ ફોરમ અથવા કોર્ટ તેના કેસની સુનાવણી કરે તેનો બચાવ કરવાનો અધિકાર હશે બરાબર એટલે અમુક વસ્તુઓ જાધવની તરફેણમાં છે આઈસી જે શું છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ તો આઈસી જે એ સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય ન્યાયિક સંસ્થા છે તે ઓગણીસો પિસ્તાળીસમાં યુએન ચાર્ટર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું અને ઓગણીસો છેતાળીસમાં આંતરરાષ્ટ્રીય ન્યાયની કાયમી અદાલતના અનુગામી તરીકે કામ કરવાનું શરૂ તેણે કર્યું છે તે સભ્ય દેશો વચ્ચેના કાનૂની વિવાદોનું સમાધાન કરે છે અને અધિકૃત યુએન ઓર્ગન્સ અને વિશિષ્ટ એજન્સીઓને સલાહકારી મંતવ્યો આપે છે તે નેધરલેન્ડ્સના હેગના પીસ પેલેસમાં એની બેઠક છે અને ભારત તરફથી એકમાત્ર જજ જે છે તેનું નામ છે દલવીર ભંડારી બરાબર કે જે આઈસી જેનાને નવ જજોની જે પેનલ છે એમાંના એક દલવીર ભંડારી છે વિયેના સંમેલન તો કોન્સ્યુલર રિલેશન્સના રોજ વિયેના કન્વેન્શન આંતરરાષ્ટ્રીય સંધિ કે સ્વતંત્ર રાજ્યો વચ્ચે કોન્સ્યુલર સંબંધો વ્યાખ્યાયિત કરે છે કોન્સ્યુલ એ યજમાન દેશમાં વિદેશી રાજ્યનો પ્રતિનિધિ છે જે તેના દેશવાસીઓના હિત માટે કામ કરે છે વિયેના કન્વેન્શનની કલમ છત્રીસ જણાવે છે કે વિદેશી નાગરિકોની યજમાન દેશમાં ધરપકડ કરવામાં આવી છે અથવા અટકાયત કરવામાં આવી હોય તો તેમના દૂતાવાસને અથવા કોન્સ્યુલેટને તે ધરપકડની સૂચના આપવાના તેમના અધિકારની વિલંબ કર્યા વગર નોટિસ આપવી જોઈએ બરાબર માની લો કે ભારતનો કોઈ નાગરિક જો અન્ય કોઈ પણ દેશમાં ધરપકડ એની કરવામાં આવે છે તો એની પહેલી સૂચના એ દેશમાં હાજર ભારતની કોન્સ્યુલેટને એટલે કે ભારતના દૂતાવાસને ફેક્સ દ્વારા અપાવી જોઈએ બરાબર પાકિસ્તાન જ્યારે કુલભૂષણની જાદવની ધરપકડ કરી ત્યારે આ પ્રોટોકોલ ફોલો કરવામાં આવ્યો નથી અને એટલા માટે આઈસી જે પાકિસ્તાનની વિરોધમાં ચુકાદો આપ્યો હતો બરાબર ચાલો નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે સિડની ડાયલોગ બરાબર તો તાજેતરમાં વડાપ્રધાને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરીને સિડની સંવાદમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું તેમણે ભારતના ટેકનોલોજી અને ઉત્ક્રાંતિ તથા ક્રાંતિની થીમ પર ચર્ચા કરી હતી તેમણે જે ભાષણ આપ્યું તેની મુખ્ય વાતો શું છે તો આંતરરાષ્ટ્રીય દેશોએ મળીને ખાતરી કરવી જોઈએ કે ક્રિપ્ટો કરન્સી કોઈ ખોટા હાથમાં ન જાય એક આ વાત કરી ક્રિપ્ટો માર્કેટની અનિયંત્રિત પ્રકૃતિને ટાંકીને તાજેતરમાં પ્રાઇમ મિનિસ્ટરે પ્રગતિશીલ અને આગળ દેખાતા પગલાં લેવા હકલ કરી હતી આ ઉપરાંત ભારતનું અવકાશ ક્ષેત્ર ખાનગી રોકાણ માટે ખુલ્લું છે અને કૃષિ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિનો લાભ ઉઠાવી રહ્યો છે તેની વાત કરી બે હજાર વીસમાં સરકારે ખાનગી કંપનીઓને ભારતીય અવકાશ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવા એક સમાન રમતનું ક્ષેત્ર પ્રદાન કરવા ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર એટલે કે ઇન સ્પેસ ખુલ્લું મૂક્યું છે તેની પણ પ્રાઇમ મિનિસ્ટરે જાહેરાત કરી હાઈલાઇટ ભારતની ડિજિટલમાં ક્રાંતિ કે અર્થતંત્ર સમાજના પુનઃવ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે જો કે ડિજિટલ યુગ સાર્વભૌમત્વ શાસન નીતિશાસ્ત્ર કાયદો અને સુરક્ષા તથા અધિકારો સામે નવા પ્રશ્નો ઊભા કરી રહ્યું છે બરાબર એટલે બેસિકલી સાયબર સિક્યોરિટી અને સાયબર સ્પેસમાં જે ચેલેન્જીસ છે તેની વાત કરવામાં આવી ભારત દ્વારા સૂચિબદ્ધ પાંચ મહત્વપૂર્ણ સંક્રમણો પહેલાં આપણે સમજી લઈએ કે સિડની ડાયલોગ અથવા તો સિડની સંવાદ શું છે તો તે ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટની પહેલ છે તે વિશ્વમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ડિજિટલ ડોમેનના પરિણામની ચર્ચા કરવા માટે સાયબર અને જટિલ તકનીકોની વાર્ષિક સમિટ છે અન્ય આવી પહેલ ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ ઈઈ એફની સ્થાપના વર્ષ બે હજાર પંદરમાં રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિના હુકમ નામના દ્વારા કરવામાં આવી હતી તે વિશ્વ અર્થતંત્ર પ્રાદેશિક એકીકરણ અને નવા ઔદ્યોગિક તથા તકનીકી ક્ષેત્રોના વિકાસ તેમજ રશિયા અને અન્ય રાષ્ટ્રો સામેના વૈશ્વિક પડકારોની ચર્ચા માટેના મંચ તરીકે કામ કરે છે ભાવિ રોકાણ પહેલ તો ભાવિ રોકાણ પહેલને વ્યાપક રીતે વર્ણવવામાં આવે છે અને જે ડેવોસમાં બરાબર જે ઇકોનોમિક ફોરમ થાય છે તે તે સાથેનો સંબંધ છે તે સાઉદી અરેબિયાની મુખ્ય રોકાણ પરિષદ છે અનૌપચારિક નામ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક પરથી ઉતરી આવ્યું છે જે દાવોસ સ્વિટ્ઝરલેન્ડમાં યોજાય છે જ્યાં વિશ્વના નેતાઓ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને દબાવવા માટેના એજન્ડા પર ચર્ચા કરે છે સિડની ડાયલોગમાં ભારતે કયા જે મેઇન ટોપિકની ચર્ચા કરી તે કયા ગયા છે તો જો સિડની ડાયલોગ બેસિકલી સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ડિજિટલ પ્લેટફોર્મમાં કોઈ દેશ કેવી રીતના વિકાસ કરી શકે છે તેના પર આધારિત છે તો ભારતે કીધું કે ભાઈ વિશ્વની સૌથી જાહેર વ્યાપક જાહેર માહિતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં બનાવવામાં આવી રહ્યું છે વન પોઈન્ટ થ્રી બિલિયનથી વધુ ભારતીયો એક અનન્ય ડિજિટલ ઓળખ ધરાવે છે છ લાખ ગામડાઓ ટૂંક સમયમાં બ્રોડબેન્ડ અને વિશ્વની સૌથી કાર્યક્ષમ ચૂકવણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુપીઆઈ સાથે જોડાઈ જશે તો આધાર અને યુપીઆઈની વાત કરવામાં આવી બીજું શાસન સમાવેશ સશક્તિકરણ કનેક્ટિવિટી લાભોની ડિલિવરી અને કલ્યાણ માટે ડિજિટલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એનું ઉદાહરણ કહ્યું છે તો પ્રધાનમંત્રી જનધન યોજના અને સામાન્ય સેવા કેન્દ્રો ત્રીજું ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અને સૌથી ઝડપી વિકાસ પામતું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે ચોથું એ કે ભારતના ઉદ્યોગ અને સેવા ક્ષેત્રો કૃષિ પણ મોટાભાયે ડિજિટલ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છે સરકાર ઇ માર્કેટ પ્લસ એગ્રીશ કલ્ચરમાં પણ ડિજિટલ ટેકનોલોજીની માટે પોલિસી બનાવી રહી છે પાંચમું ભારતને ભવિષ્ય માટે તૈયાર કરવાનો મોટો પ્રયાસ છે ટેલિકોમ ટેકનોલોજી જેમ કે ફાઇવજી અને સિક્સજીમાં સ્વદેશી ક્ષમતાઓ વિકસાવવામાં રોકાણ કરવું ઓફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગમાં ખાસ કરીને માનવ કેન્દ્રિત અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નૈતિક ઉપયોગ કરવામાં પણ ભારત અગ અગ્રણી રાષ્ટ્રમાંનું એક છે તથા ક્લાઉડ પ્લેટફોર્મ અને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં પણ મજબૂત ક્ષમતાઓ ભારત ધીરે ધીરે વિકસાવી રહ્યું છે તો સિડની ડાયલોગમાં ભારત કઈ રીતના ડિજિટલી પ્લેટફોર્મમાં આગળ વધી રહ્યું છે તેની ચર્ચા કરવામાં આવી છે ચાલો સુપ્રીમ કોર્ટે પોતાના એક વર્ડિક્ટમાં કીધું છે જે આપણો નેક્સ્ટ ટોપિક છે અને એ છે કે રે રેરા જે છે તે ભાઈ એ રેટ્રો ટેક્સ છે અથવા તો એ રેટ્રો કાયદો છે રેટ્રો એટલે શું કે પૂર્વવર્તી છે હવે રેરા શું છે તો જે રિયલ એસ્ટેટમાં ચાલતી જે ગેરરીતિઓ હતી એને દૂર કરવા માટે રેરા કાયદો બનાવવામાં આવેલો તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એવું અર્થઘટન કર્યું હતું કે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ એટલે કે રેરા એ પૂર્વવર્તી છે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હેતુ ઘર ખરીદનારાઓને રક્ષણ આપવાનો છે આ ચુકાદો ખરીદદારો માટે મોટી રાહત લાવે છે રિઝોલ્યુશન પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને રાજ્ય સરકારો માટે કાયદાના ઉદ્દેશ્યને પાલન કરવાનું અથવા તો એને જે બાયપાસ કરવાનું મુશ્કેલ બનાવે

સેન્ટ્રલ હાઉસિંગ મિનિસ્ટ્રી હેન્ડ ઓલરેડી સર્ટિફાઈડ ધ સ્ટાન્સ એન્ડ હોમ બાયર્સ બોડી એફપીસી હેડ અપ્રોચ્ડ ગવર્મેન્ટ ઓવર ડાયલ્યુશન ઓફ રૂલ્સ ઇન ટ્વેન્ટી એટીન બરાબર તો જુઓ શું છે આ બેસિકલી એની આપણે ચર્ચા કરી લઈએ પહેલાં આપણે રેરા શું છે અને કેમે પૂર્વવર્તી એને કહેવામાં આવ્યું છે તે સમજવું આપણા માટે જરૂરી છે તો સુપ્રીમ કોર્ટે સમર્થન આપ્યું હતું કે રેરા ટ્વેન્ટી સિક્સટીનની જોગવાઈઓ એવા પ્રોજેક્ટને પણ લાગુ પડે છે જે ચાલુ હતા અને જેમના માટે કાયદાના અમલ સમયે પૂર્ણતાના પ્રમાણપત્રો પ્રાપ્ત થયા ન હતા તો બધા જ ઓનગોઈંગ પ્રોજેક્ટને પણ રેરા કાયદો લાગુ પડશે એવું સુપ્રીમ કોર્ટે કીધું છે કાયદા હેઠળ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની નોંધણી ફરજિયાત હતી તે ફરજિયાત છે કે એક્ટની શરૂઆતની તારીખે ચાલી રહેલા પ્રોજેક્ટ માટે ખાસ કરીને એવા પ્રોજેક્ટ્સ કે જેના માટે પૂર્ણતાનું પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું ન હતું પ્રમોટરો પ્રોજેક્ટની નોંધણી માટે સત્તાધિકારીને અરજી કરવા માટે બંધાયેલા રહેશે ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ કર્ણાટક તેલંગાણા અને તમિલનાડુ સહિતના રાજ્યોમાં રેરા સત્તાવાળાઓના નિયમો હાલમાં આ સ્થિતિ સાથે સુસંગત નથી અને તમામ ચાલુ પ્રોજેક્ટ્સને રેરા હેઠળ આવરી લેવામાં આવે છે તેની ખાતરી કરવા માટે તેમના નિયમોમાં સુધારો કરવાની જરૂર પડી શકે છે બરાબર તો રોકાણ કરેલ રકમની વસૂલાત શું છે તો સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું હતું કે ફાળવણી દ્વારા રોકાણ કરાયેલ રકમ નિયમનકારી સત્તા અથવા નિર્ણાયક અધિકારી દ્વારા પ્રમાણિત વ્યાજ સાથે બિલ્ડરો પાસેથી જમીન મહેસૂલની બાકી રકમ તરીકે વસૂલ કરી શકાય છે બિલ્ડરો એવી દલીલ કરેલી આ કાયદાના વિરોધમાં કે કોર્ટે અવલોકન કર્યું હતું કે ફાળવણી કરનારને જે પરત કરવાની છે તે તેની પોતાની જીવન બચત છે રસ રકમ તરીકે ગણવામાં સત્તા દ્વારા માપવાની રિકવરી પાત્ર બને અને આવા બાકી કાયદો પ્રવર્તનીય થઈ જાય છે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ જરૂર શોધી આ કાયદાની તો સૌથી મોટા રોકાણ ક્ષેત્રને સુરક્ષિત બનાવવા માટે આવો કાયદો જરૂરી હતો રિયલ એસ્ટેટ ક્ષેત્રનું નિયમન બે હજાર તેરથી ચર્ચામાં હતું અને રેરા કાયદો આખરે બે હજાર સોળમાં અસ્તિત્વમાં આવ્યો ડેટા દર્શાવે છે કે સરેરાશ ભારતીય પરિવારની કુલ સંપત્તિના સિત્યોતેર ટકાથી વધુ રિયલ એસ્ટેટમાં છે અને તે વ્યક્તિના જીવનકાળનું સૌથી મોટું રોકાણ હોય છે બરાબર આપ તમે સમજી શકો છો કે ઘર બનાવવા માટે ભારતીયો કેટલી મહેનત કરતા હોય છે અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તો એને સુરક્ષિત બનાવવા માટે રેરા કાયદો બહુ જરૂરી હતો કાયદા પહેલાં રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટર મોટાભાગે અનિયંત્રિત હતું જેના પરિણામે ગ્રાહકો બિલ્ડરો અને ડે ડેવલપર્સને જવાબદાર ઠેરવવામાં અસમર્થ હતા બિલ્ડર્સ કે ડેવલપર કંઈ પણ ભૂલ કરે એના માટે કોઈ બેસિક કાયદો જ નહોતો આપણી પાસે કે આપણે એ લોકો પર કોર્ટમાં કાર્યવાહી કરી શકીએ ગુણવત્તા અંગે લઈ લો કે પઝેશનમાં ડીલે અંગે લઈ લો કોઈ આપણી પાસે કાયદાઓ નહીં હતા રેરા અંતર્ગત એને શું કરવામાં આવ્યું વધુ પારદર્શક અને વધુ સ્ટ્રિક્ટ બનાવવામાં આવ્યું જેથી કરીને અલ્ટિમેટ ફાયદો કોને થાય કન્ઝ્યુમરને થાય ઉપભોક્તાને થાય કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ઓગણીસો છ્યાસી અપૂરતી હતી અને હોમ બાયર્સની જરૂરિયાતો એમાં સંબોધવામાં આવતી હતી નહીં રેરાની રજૂઆત ગ્રાહકો પ્રત્યે વધુ જવાબદારી સુનિશ્ચિત કરવા છેતરપિંડી અને વિલંબને ઘટાડવા તથા ફાસ્ટ ટ્રેક વિવાદ નિરાકરણ મિકેનિઝમ સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી મુખ્ય જોગવાઈઓ શું છે તો રાજ્ય સ્તરીય નિયમનકારી સત્તાધિકારીઓની સ્થાપના રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી બરાબર તો રેરાનો મતલબ શું છે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથો આ કાયદો રાજ્ય સરકારને નીચેના આદેશ સાથે એક કરતાં વધુ નિયમનકારી સત્તાની સ્થાપના કરવાની જોગવાઈ કરે છે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના ડેટાબેઝની નોંધણી અને જાળવણી જાહેર જોવા માટે તેને વેબસાઇટ પર પ્રકાશિત કરવા માટે પ્રમોટર્સ ખરીદદારો અને રિયલ એસ્ટેટ એજન્ટોના હિતનું રક્ષણ કરવા માટે ટકાઉે તથા પોસાય તેવા આવાસોના વિકાસ કરવા માટે સરકારને સલાહ આપવા માટે તથા નિયમ અને કાયદાઓના પાલન સુનિશ્ચિત કરવા માટે રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના તથા આ ટ્રિબ્યુનલ્સમાં રેરાના નિર્ણયોને અપીલ કરી શકાય છે બરાબર તો બેસિકલી રેરા અંતર્ગત રાજ્ય સરકારોને આ પ્રકારની નિયમો ઘડવાની જોગવાઈ આપવામાં આવેલી છે ફરજિયાત નોંધણી કરાવવી પડશે દરેક ડેવલપરે દરેક બિલ્ડરે લઘુત્તમ પાંચસો ચોરસ મીટરના પ્લોટના કદ અથવા આઠ એપાર્ટમેન્ટ ધરાવતા તમામ પ્રોજેક્ટ્સને રેગ્યુલેટરી ઓથોરિટીમાં નોંધણી કરાવવી જરૂરી છે થાપણો ખરીદદારો પાસેથી એકત્ર કરાયેલ ભંડોળના સિત્તેર ટકા માત્ર ત્રી પ્રોજેક્ટના બાંધકામ માટે અલગ એસ્ક્રો બેંક ખાતામાં જમા કરાવવું જવાબદારી કેટલી તો કે પાંચ વર્ષ માટે માળખાકીય કામીને સુધારવા માટે કોની જવાબદારી રહેશે વિકાસકર્તાની જવાબદારી હશે એટલે કે ડેવલપરની જવાબદારી હશે ડિફોલ્ટના કિસ્સામાં દંડાત્મક વ્યાજ પ્રમોટર અને ખરીદનાર બંને બંને બાજુથી કોઈ પણ ડિફોલ્ટના કિસ્સામાં સમાન વ્યાજ ચૂકવવા માટે જવાબદાર હશે બરાબર જો આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આટલી બધી ડિટેલ જાણવી જરૂરી નથી પણ જ્યારે આપણે રેરાને સમજવો હોય ડિટેલમાં તમારે તો આ તમારે ઘણી બધી ટેકનિકાલિટીઝ પણ સમજવી એના માટે જરૂરી થઈ જાય છે એડવાન્સ પેમેન્ટ્સ પર કેપ તો પ્રમોટર પ્લોટ એપાર્ટમેન્ટ અથવા બિલ્ડિંગની કિંમતના દસ ટકા વધુ રકમ અગાઉથી ચૂકવણી તરીકે અથવા વેચાણ માટે કરાર કર્યા વિના વ્યક્તિ પાસેથી અરજી ફી તરીકે સ્વીકારી શકશે નહીં દસ ટકાથી વધુ રકમ એડવાન્સ તરીકે આપ એડવાન્સ તરીકે સ્વીકારવામાં આવશે નહીં કાર્પેટ એરિયા તો શું છે તો કાર્પેટ એરિયાને ફ્લેટના નેટ યુઝેબલ ફ્લોર એરિયા તરીકે વ્યાખ્યાયિત કરે છે ખરીદદારો પાસેથી કાર્પેટ એરિ એરિયા માટે ચાર્જ વસૂલવામાં આવશે સુપર બિલ્ટઅપ એરિયા માટે નહીં બરાબર તો જે નેટ યુઝેબલ ફ્લોર એરિયા છે તેના માટેનો વ્યાજ વસૂલ કરવામાં આવશે સુપર બિલ્ટઅપ એરિયાનો વ્યાજ વસૂલ કરવામાં આવશે નહીં સજા શું થશે ડેવલપર્સ માટે ત્રણ વર્ષ સુધીની અને એજન્ટો તથા ખરીદદારોના કિસ્સામાં એપેલેટ ટ્રિબ્યુનલ્સ અને રેગ્યુલેટરી ઓથોરિટીના આદેશોના ઉલ્લંઘન માટે એક વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે અધિનિયમનો અમલ તો ચોત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રેરા હેઠળ નિયમો જાહેર ઓલરેડી કરી દીધા છે જ્યારે નાગાલેન્ડમાં તેનો અમલ પ્રક્રિયા હેઠળ છે રેરા હેઠળ નિયમોને સૂચિત કરવાને બદલે પશ્ચિમ બંગાળે પોતાનો કાયદો ઘડ્યો છે પશ્ચિમ બંગાળ હાઉસિંગ ઇન્ડસ્ટ્રી રેગ્યુલેશન એક્ટ બે હજાર સત્તર બરાબર જેને હીરા તરીકે ઓળખવામાં આવે છે ત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીઝની સ્થાપના કરી દીધી છે છવ્વીસે રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રીબ્યુનલ્સની સ્થાપના કરી છે હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય પાસે જે લેટેસ્ટ ડેટા અવેલેબલ છે તેની અનુસાર તો ઓલમોસ્ટ મોટાભાગના રાજ્યોએ રેરાને જેવો છે તેવો અપનાવી લીધો છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે આપણે ઇન્ટરનેશનલ રિલેશન એન્ડ ડિફેન્સને લગતો ટૉપિક છે અને એ છે ભારત માલદીવ્સ અને શ્રીલંકા વચ્ચેની દોસ્તી નામની ત્રિપક્ષીય કવાયત ટ્રાયલેટરલ એક્સરસાઇઝ તો પંદરમી બાય એન્યુઅલ એટલે કે પંદરમી ત્રિવાર્ષિક સોરી દ્વિવાર્ષિક ત્રિભુજ કોસ્ટગાર્ડ એક્સરસાઇઝ દોસ્તીની આવૃત્તિ ભારત માલદીવ્સ અને શ્રીલંકા વચ્ચે ચાલી રહી છે બરાબર તો જો આ ના તો આર્મી એક્સરસાઇઝ છે ના એરફોર્સ એક્સરસાઇઝ છે આ ગાર્ડની એક્સરસાઇઝ છે જેને નામ શું આપવામાં આવ્યું છે દોસ્તી વર્ષ બે હજાર એકવીસ એ ત્રીસ વર્ષ ચિહ્નિત કરે છે જ્યારે આ કવાયતની પ્રથમ વખત શરૂઆત કરવામાં આવી હતી બરાબર તો બે વર્ષે એકવાર એક્સરસાઇઝ થાય છે અને હાલમાં એની પંદરમી એક્સરસાઇઝ ચાલી રહી છે બે હજાર એકવીસનું વર્ષ એ ત્રીસ વર્ષ ચિહ્નિત કરે છે અને કયા ત્રણ દેશો વચ્ચે જે ભારત માલદીવ અને શ્રીલંકા વચ્ચે આ એક્સરસાઇઝ કરવામાં આવે છે આ કવાયત સૌપ્રથમ પ્રથમ ઓગણીસો એકાણું માં ભારત અને માલદીવ કોસ્ટગાર્ડ વચ્ચે શરૂ કરવામાં આવી હતી શ્રીલંકા બે હજાર બારમાં પ્રથમ વખત આ કવાયતમાં જોડાયું હતું છેલ્લા દસ વર્ષોમાં હાથ ધરવામાં આવેલી કવાયતોમાં દરિયાઈ અકસ્માતોમાં સહાય પૂરી પાડવા દરિયાઈ પ્રદૂષણને દૂર કરવા તથા તેલના પ્રકોપ જેવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે કોસ્ટગાર્ડની કાર્યવાહી અને આચરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ભારતીય કોસ્ટગાર્ડના જહાજો વજ્ર અને અપૂર્વને બે હજાર એકવીસની કવાયત માટે તૈયાર કરવામાં આવ્યા છે વ્યાયામનો મુખ્ય હેતુ શું છે આ એક્સરસાઇઝનો મુખ્ય હેતુ તો મિત્રતાને વધુ મજબૂત કરવા પરસ્પર ઓપરેશનલ ક્ષમતા વધારવા અને આંતર કાર્યક્ષમતાનો ઉપયોગ કરવા તથા માલદીવ ભારત અને શ્રીલંકાના કોસ્ટગાર્ડ વચ્ચે સહયોગનું નિર્માણ કરવા માટે આ એક્સરસાઇઝ કરવામાં આવે છે તાજેતરના સુરક્ષા સંબંધિત વિકાસ કયા છે તો આ વર્ષે ઓગસ્ટમાં એટલે કે બે હજાર એકવીસમાં ભારત શ્રીલંકા અને માલદીવ્સ સુરક્ષા સહયોગના ચાર સ્તંભો તરીકે ઓળખાતા કામ કરવા પર સંમત થયા હતા કયા કયા ચાર સ્તંભો તો દરિયાઈ સુરક્ષા માનવ તસ્કરી આતંકવાદ વિરોધી ગતિવિધિ અને સાયબર સુરક્ષાના ક્ષેત્રો સામેલ છે આ અગાઉ ત્રણેય દેશોએ ગુપ્તચર માહિતીની વહેંચણીનો વ્યાપ પણ વિસ્તારવા માટે સંમતિ કરી હતી બરાબર ભારત અને શ્રીલંકા વચ્ચે અન્ય કયા કયા એક્સરસાઇઝ થાય છે તો એ છે મિત્રશક્તિ વ્યાયામ જે મિલિટરી એક્સરસાઇઝ છે અને બીજું છે સ્લાઇનેક્સ જે નૌકાદળની એક્સરસાઇઝ છે ત્યારબાદ ભારત અને માલદીવ વચ્ચે વ્યાયામ કયો થાય છે તો એ છે એક્વેરીન એક્સરસાઇઝ જે એક લશ્કરી વ્યાયામ છે અને માલદીવ્સ અને શ્રીલંકા બંને સાથે છેલ્લા થોડા વર્ષોમાં આપણા સંબંધો બહુ સ્ટ્રોંગ થયા છે ચાઇના સાથે પણ એ લોકોના સંબંધો ધીરે ધીરે વધ્યા છે જેને કાઉન્ટર કરવા માટે આપણે આપણા સંબંધો વધારવાની કવાયત હાથ ધરી છે બરાબર તો એક નાનકડો સિમ્પલ ટૉપિક હતો જે આપણે તો આ હતો તમારો આજનો લેક્ચર આઈ હોપ કે તમને પૂરેપૂરી સમજ પડી છે જો કોઈ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો નેક્સ્ટ ટાઈમે આપણે મળીશું નવેમ્બરના બીજા કરન્ટ અફેર્સના ટોપિક લઈને ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેપી થેન્ક યુ